બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર પ્રફુલ્લાનંદ નવાકર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌને આવકારું છું આજનો આપણો વિષય છે મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર યુનિટ નવ પ્રાચીન ભારતનો ઇતિહાસ પીપીટી રાજા રાજ્યની સર્વોપરી સત્તા રાજાના હસ્તક રહેતી હતી આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ અર્થશાસ્ત્રમાં રાજાના સાત અંગો દર્શાવવામાં આવેલા છે જેવા કે અમાત્ય જનપદ દુર્ગ કિલ્લો મિત્ર લશ્કર કુશ અથવા તો ખજાનો જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ બીજું જે આવે છે એ છે મંત્રીમંડળ અર્થશાસ્ત્ર તેમજ અશોકનો શિલાલેખ મંત્રી પરિષદનો ઉલ્લેખ કરે છે રથ એક ચક્ર ઉપર ચાલી શકે નહીં માટે રાજાએ મંત્રીઓની નિમણૂક કરવી જોઈએ અને સલાહ લેવી જોઈએ આ બાબત જે છે એ ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્રમાં નોંધ કરવામાં આવેલી છે એટલે કે રથ એક ચક્ર ઉપર ના ચાલી શકે રથને હંમેશા બે પૈડા જોઈએ અથવા તો ચાર પૈડા જોઈએ છીએ વર્તમાન સમયમાં તમને એક ઉદાહરણ આપું તો મંત્રીમંડળની આવશ્યકતા શું છે અને એના કાર્યો શું હોઈ શકે છે જે રીતે મૌર્ય સામ્રાજ્યને કેન્દ્રીય વહીવટી વહીવટીતંત્ર પ્રાંતિક તંત્ર અને પ્રાદેશિક વહીવટી તંત્રમાં વિભાજીત કરવામાં આવેલું છે એ જ પ્રમાણે વર્તમાન સમયમાં ભારતનું જે બંધારણ જે છે એમાં જે રીતની જે રીતે વિગતો દર્શાવવામાં આવેલી છે એમાં ભારત દેશમાં કેન્દ્રીય વહીવટી તંત્ર આવે છે રાજ્ય વહીવટી તંત્ર આવે છે અને જિલ્લા વહીવટી તંત્ર આવે છે ફરક માત્ર એટલો છે કે મૌર્ય વહીવટી તંત્રમાં સંપૂર્ણપણે રાજાશાહી છે એટલે કે છેલ્લી સત્તા જે છે એ રાજાને સોંપવામાં આવેલી છે ત્યારે વર્તમાન સમયમાં ભારતના બંધારણમાં લોકશાહી મૂલ્યોને જે છે એ ઉમેરવામાં આવેલા છે એટલે કે લોકો નક્કી કરી શકે છે કે રાજા કોને બનાવો રાષ્ટ્રપતિ કોને બનાવવા કે વડાપ્રધાન કોને બનાવવા જે રીતે તમે જુઓ તો ઇલેક્શન થાય છે સરકાર બને છે વડાપ્રધાન બનાવવામાં આવે છે અને વડાપ્રધાન જે છે એ પોતાના પ્રધાનોની નિમણૂંક કરે છે કોઈને વિદેશ મંત્રાલય આપે છે કોઈને આર્થિક બાબતોનું મંત્રાલય આપવામાં આવે છે કોઈને લશ્કર મંત્રાલય આપવામાં આવે છે અલગ અલગ ખાતાઓ જે છે એ ફાળવી દેવામાં આવે છે સત્તા તો વડાપ્રધાનના હાથમાં જ હોય છે પણ દરેક વખતે કોઈ પણ મુદ્દો માની લો કે ઊભો થાય છે તેમાં આ મંત્રીઓ જે છે એ વડાપ્રધાનને સલાહ આપવા માટેનું કામ કરે છે એટલે મંત્રીમંડળ જે છે એ અતિ આવશ્યક છે એ જ પ્રમાણે મૌર્ય તંત્રમાં પણ રાજાને સલાહ આપવા માટે મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી હતી એવું અર્થશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે માનવું ન માનવું એ રાજા ઉપર આધાર રાખે છે પરંતુ ઉલ્લેખ ચાણક્ય દ્વારા કરવામાં આવેલો છે અર્થશાસ્ત્ર કેન્દ્રીય વહીવટમાં અઢાર તીર્થ અધિકારીનો ઉલ્લેખ કરે છે મૌર્ય તંત્રમાં અધિકારી માટે જે શબ્દ વાપરવામાં આવે છે એ છે તીર્થ જે રીતે વર્તમાન સમયમાં તમે જુઓ કે અધિકારી શબ્દ ઓફિસર શબ્દ યુઝ કરવામાં આવે છે આવા અઢાર તીર્થોનો ઉલ્લેખ જે છે એ અર્થશાસ્ત્રમાંથી મળી આવે છે એ જ પ્રમાણે તમે જુઓ તો શહેરનો વહીવટ મેગેસનીસના ગ્રંથ ઇન્ડિકા અનુસાર શહેર સમિતિ છ પેટા વિભાગમાં વહેંચાયેલી હતી અને દરેક સમિતિમાં પાંચ સભ્યો હતા વર્તમાન સમયમાં જે રીતે મોટા નગરો હોય તો વહીવટ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી જે સંસ્થા જે છે એ કામ કરતી હોય છે એ જ પ્રમાણે તમે જુઓ તો અહીંયા બરાબર શહેર સમિતિ એની રચના કરવામાં આવેલી છે જેને છ પેટા વિભાગોમાં વહેંચી દેવામાં આવેલી છે કે જેમાં પાંચ પાંચ સભ્યો રાખવામાં આવેલા છે કે જે શું કરે છે તો જે શહેરનો વહીવટ કરવા માટેનું કામ કરે છે આ છ સમિતિઓમાં તમે જુઓ તો પહેલી સમિતિ પહેલી સમિતિનું કામ શું છે તો ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો આ બધું તમે જુઓ જે છે એનું નિરીક્ષણ કરવાનું કામ જે છે એ પહેલી સમિતિ દ્વારા કરવામાં આવતું હતું બીજી સમિતિ રાજ્યમાં આવનાર વિદેશીઓનું ધ્યાન રાખવું આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે તમે જુઓ તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુક્સ વચ્ચે યુદ્ધ નથી થતું પરંતુ ભારતમાં રાજકીય સંબંધો જે છે એ અલગ રીતે અહીંયા ઊભા થાય છે લગ્ન સંબંધોની શરૂઆત થાય છે ભેડ સોગાદોની શરૂઆત થાય છે એટલે સ્વાભાવિક છે કે ભારતના કેટલાક લોકો વિદેશ એટલે કે ગ્રીસ દેશમાં જવાના છે ગ્રીસ દેશમાંથી કેટલાક લોકો જે છે ભારતમાં આવવાના છે અહીંયા રોકાવાના છે કેટલાક અધિકારીઓ તમે જુઓ કે ભારતમાં રોકાયેલા છે મેગેસ દેશ આ જે રીતે ઇન્ડિકાની આપણે ચર્ચા કરીએ છીએ તો એનું એક ઉત્તમ ઉદાહરણ છે તો વિદેશીઓ ઉપર કોઈ પણ પ્રકારનું તમે જુઓ તો શું કહી શકાય કે એમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે ભારત દેશના કેટલાક લોકો દ્વારા એમને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે કારણ કે આપણે ભારતનું તો તમે જુઓ તો એક વિધાન છે અતિથિ દેવો ભવ ભારતમાં જે પણ વ્યક્તિ આવે છે એને આપણે અતિથિ તરીકે માનીએ છીએ તો આ બીજી સમિતિનું કામ શું હતું કે રાજ્યમાં આવનાર વિદેશીઓનું ધ્યાન રાખવું ત્રીજી સમિતિ જન્મ અને મરણની નોંધ રાખે છે વર્તમાન સમયમાં પણ તમે જુઓ તો જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે તો એની જન્મની નોંધણી આપણે કરાવવી પડે છે અથવા તો કોઈનું મૃત્યુ થઈ જાય છે તો મૃત્યુની નોંધણી પણ આપણે કરાવવી પડે છે આનાથી આપણને એ શું થાય છે તો આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે કે કેટલાક લોકો આ વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા છે કેટલાક લોકોનો અહીંયા જન્મ થયેલો છે ચોથી સમિતિ જે છે એ વેપાર અને વાણિજ્યની દેખરેખ રાખે છે તોલમાપ અને બજારોની ચકાસણી કરે છે કે ગ્રાહક સુરક્ષા વ્યવસ્થિત જળવાય છે કે નહીં લોકોને યોગ્ય પ્રમાણમાં વસ્તુઓ મળે છે અને વસ્તુની જે ક્વોલિટી જે છે એ યોગ્ય છે કે નહીં એ જ પ્રમાણે પાંચમી સમિતિ ઉત્પાદિત થયેલ વસ્તુઓનું વેચાણની સગવડ ઊભી કરવી જે કામ પાંચમી સમિતિ દ્વારા કરવામાં આવે છે છઠ્ઠી સમિતિ કર એકત્રિત કરવાનું કામ કરે છે નંબર ચાર લશ્કર પ્લેની નામના ઇતિહાસકારના જણાવ્યા પ્રમાણે ચંદ્રગુપ્તના લશ્કરમાં નવ હજાર હાથી ત્રીસ હજાર અશ્વો અને છ હજારનું પાયદર હતું એટલે પ્લુટાક નામનો જે ઇતિહાસકાર જણાવે છે એ પ્રમાણે આઠ હજાર યુદ્ધ રથનો પણ સમાવેશ થતો હતો આ ઘણું મોટું આમાં તમે જુઓ કે અલગ અલગ પુસ્તકોમાં મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી આપવામાં આવેલી છે આ આંકડાકીય માહિતી અતિશયોક્તિ ભરેલી પણ હોઈ શકે છે પરંતુ આપણે એટલું જોઈ શકીએ છીએ કે ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસથી લઈને ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસી સુધી સામ્રાજ્ય અહીંયા ટકી રહ્યું છે તેનું લશ્કરી તંત્ર પણ મજબૂત હોઈ શકે છે જાસૂસી તંત્ર અર્થશાસ્ત્રમાં જાસૂસ માટે ગુડ પુરુષોનો ઉલ્લેખ આવે છે તેમના મુખ્ય કાર્યોમાં તમે જુઓ તો મંત્રીઓ ઉપર નજર રાખવી સરકારી અમલદારોનો અહેવાલ તૈયાર કરવો બીજા રાજ્યોની ગુપ્ત બાબતો જાણવી ગુડ પુરુષ ગુડ એટલે રહસ્યમય કે જેણે જાણી ના શકાય આસાનીથી સમજી ના શકાય વર્તમાન ભારતમાં પણ તમે જુઓ તો કેટલીક આપણી જાસૂસી સંસ્થાઓ જે છે એ કામ કરે છે એમાં એક રો છે આઈબી છે રૉ જે છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાસૂસી કરવાનું કામ કરે છે આઈબી જે છે એ નેશનલ લેવલ ઉપર જાસૂસી કરવાનું કામ કરે છે રોનું મિનિંગ થાય છે રિસર્ચ એનાલિસિસ વિંગ આઈબીનો મિનિંગ થાય છે ઇન્ટેલિજન્સ બ્યુરો જે જાસૂસી કરે છે આ દેશ માટે દેશની સુરક્ષા માટે જાસૂસીનું કામ કરે છે અહીંયા જે શબ્દ વાપરવું છે ચાણક્યજીએ જે બરાબર ગુઢ પુરુષ જે પુરુષોને આસાનીથી ઓળખી ના શકાય મંત્રીઓ ઉપર નજર રાખવી કારણ કે ઘણી વખત સામ્રાજ્યમાં વિદ્રોહ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ હોય તો મંત્રીઓ કોઈ તો નથી કરતા અને રાજા વિશે એની જાણકારી જે છે સતત રાજાને આપતા રહેવું સરકારી અમલદારોનો અહેવાલ તૈયાર કરવો એ પછી કોઈ પણ ખાતું હોય આર્થિક ખાતું હોય લશ્કરી ખાતું હોય વિદેશી ખાતું હોય યોગ્ય પ્રમાણમાં કામ થાય છે કે કેમ સરકારી અમલદારો બેઠા તો નથી રહેતા ને એ યોગ્ય પ્રમાણમાં કામગીરી તો બજાવે છે અને એમના અહેવાલો જે છે એ રાજા સુધી પહોંચાડવા એ અહેવાલો તમે જુઓ કે જાહેર પણ હોઈ શકે છે ગુપ્ત પણ હોઈ શકે છે જેના આધારે રાજાને ખ્યાલ આવી શકે છે કે મારું સામ્રાજ્ય નબળતું નથી પડતું ને સામ્રાજ્યનું તમે જુઓ કે રાજાનું કામ છે સામ્રાજ્યને મજબૂત બનાવવાનું અને એના માટે તમે જુઓ કે રાજા જે છે આવા જાસૂસી તંત્રો દ્વારા જાસૂસી કરાવે છે અને જ્યાં કોઈ કચાશ નીકળે છે તો તરત જ એવા વ્યક્તિઓને સજા કરવાનું કામ કરે છે અને આ બધી જે કામગીરી જે છે એ ગુડ પુરુષો દ્વારા કરવામાં આવતી હતી ન્યાય અને શિક્ષા અર્થશાસ્ત્રમાં બે પ્રકારના ન્યાયની અદાલતો સૂચવવામાં આવેલી છે એક છે ધર્મસ્થિય અને બીજું છે કંટક શોધન ધનસ્ત્રીનું મિનિંગ થાય છે વ્યક્તિગત ઝઘડા બાબત વર્તમાન સમયમાં બે અદાલતો તમે જુઓ કે ભારતમાં કામ કરે છે એક છે ફોજદારી અદાલત અને બીજી છે દિવાની અદાલત ફોજદારી અદાલત જે છે એ વ્યક્તિગત ઝઘડાઓનું નિરાકરણ લાવે છે અને દિવાની અદાલત જે છે એ રાજ્ય સંબંધિત બાબતો અથવા તો મહેસૂલી જે બાબતો જે છે જમીનના વિવાદોની લગતી જે બાબતો જે છે એ દિવાની અદાલતમાં આવી જાય છે તો અર્થશાસ્ત્રમાં પણ આ બે પ્રકાર આવે છે જન્મસ્તીય વ્યક્તિગત ચકડા એટલે કે વર્તમાન ફોજદારી અદાલત જેવું કામ જે છે એ વખતે ધર્મસ્તીય નામની અદાલત દ્વારા કરવામાં આવતું હતું અને બીજું છે કંટકશોધન એટલે કે રાજ્ય સંબંધિત બાબતો દીવાની અદાલત તરીકે ઓળખવામાં આવતી હતી પછી મહેસૂલ વહીવટ મહેસૂલોની આવક અને મહેસૂલની જાવક એટલે કે પૈસો ક્યાંથી આવવાનો છે કઈ કઈ બાબતોમાંથી આવવાનો છે અને કઈ કઈ બાબતમાં એને ખર્ચ કરવાનો છે તો રાજ્યનો જે કોષ જે છે રસ્તા વાહન વ્યવહાર નગરો એટલે કે દૂર્ગ ગ્રામ્ય પ્રદેશો ખાણો ઘાસચારો વાડી જંગલો આ બધી બાબતો ઉપરથી જેવીરો ઉઘરાવવામાં આવે છે એટલે કે એક પ્રકારનું ટેક્સ જે લેવામાં આવે છે એ સામ્રાજ્યની મહેસૂલી આવક માનવામાં આવે છે રાજા આ બધી બાબતો ઉપર ટેક્સ ઉઘરાવી શકે છે તો આ જે છે એ મૌર્ય સામ્રાજ્યનું તમે જુઓ તો એ મહેસૂલની આવક છે એ આવે છે હવે આ આવકને કેવી રીતે વાપરવાની છે કઈ કઈ બાબતો જે છે એનો સમાવેશ આમાં થઈ શકે છે તો મહેસૂલની જ આવક તો રાજ્યનો ખર્ચો રાજ્ય તમે જુઓ તો મહેસૂલ તો ઉઘરાવી લીધું છે પરંતુ હવે એને ખર્ચ કઈ જગ્યાએ કરવાનો છે તો પહેલાં નંબર ઉપર આવે છે લશ્કર કારણ કે સામ્રાજ્યને ટકાવી રાખવા માટે લશ્કરની અતિ આવશ્યકતા ઊભી થાય છે જો લશ્કર નબળું હોય તો સામ્રાજ્ય જે છે એ લાંબો સમય સુધી ટકી શકતું નથી એટલે એનો અમુક ભાગ જે છે લશ્કર ઉપર ખર્ચી દેવામાં આવે છે બીજું છે યુદ્ધ ખર્ચ યુદ્ધ માટે શસ્ત્રોનું ઉત્પાદન કરવું કારણ કે કોઈપણ યુદ્ધ જે છે વિના શસ્ત્રોથી તો લડી શકાતું નથી એટલે યુદ્ધ માટે તમે જો કે શસ્ત્રોનું નિર્માણ કરવું પછી બાંધકામો કરવા ઇમારતો બાંધી રાજાના રાજમહેલો છે સૈનિકો માટે આવાસો છે અધિકારીઓ માટે આવાસો છે આ બધું તમે જુઓ કે વર્તમાન સમયમાં પણ કોઈ પણ સરકારી અધિકાર હો અધિકારી હોય આઈએસ કે આઈપીએસ લેવલનો તેને સરકારી વસાહત તમને જુઓ તો સરકારી બંગલો જ મળી જતા હોય છે તો આ બધા બાંધકામો કરવા બીજું છે ધાર્મિક દાનો કારણ કે તમે જુઓ કે વર્તમાન સમયમાં પણ ઘણી વખત મંદિરોને દાન આપવામાં આવતી સરકાર દ્વારા ઘણી વખત તમે જુઓ તો જાહેર હિતને લગતી જે બાબતો હોય તેમાં ખર્ચો કરવામાં આવે છે ધાર્મિક દાનો પછી બક્ષિશો અમલદારોનો પગાર ઘણી વખત તમે જુઓ તો બક્ષીસો આપવામાં આવે છે કોઈપણ પ્રકારનો કોઈ વ્યક્તિ જે છે એ કોઈ સારું કાર્ય કરે છે તો એને બિરદાવવું પડે છે તેના બક્ષીસ આપવી પડે છે કોઈ એવોર્ડથી એને નવાજવામાં આપતા હોય તો ફક્ત એવોર્ડ નહીં પણ એની સાથે અમુક પ્રકારની ધનરાશિ પણ આપવામાં આવે છે એટલે બક્ષીસો આપવામાં આવે છે બરાબર મહેસૂલની આવકમાંથી જ અમલદારોનો પગાર કરવામાં આવે છે અને બાકી જે ખર્ચ જે છે એ જાહેર ખર્ચમાં કરી દેવામાં આવે છે તો આ જે છે એ મહેસૂલનો વહીવટ હતો મહેસૂલની આવક ક્યાંથી આવે છે ને મહેસૂલની ચાવક એટલે કે રાજ્યનો ખર્ચ શું છે અને એને કેવી રીતે આવેલી આવકને અહીંયા ખર્ચ કરી શકાય જાહેર કાર્યો મૌર્ય સામ્રાજ્યમાં નહેરના બાંધકામ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું મેગેસનીસ નામના અધિક જે વિદેશી દૂત હતો મેગેસનીસ કહે છે કે નહેરુનું નિરીક્ષણ કરતા અમલદારોનું વર્ણન પોતાના ગ્રંથ ઇન્ડિકામાં કરેલું છે ગુપ્ત શાસક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્તના સમયમાં ગિરનારમાં સુદર્શન તળાવનું બાંધકામ થયું હતું મૌર્ય સામ્રાજ્ય લોક કલ્યાણ ઉપર આધારિત સામ્રાજ્ય માનવામાં આવે એટલે લોકોને કલ્યાણ જે છે એ હંમેશા ચંદ્રગુપ્ત મૌર્ય હોય કે બિંદુસાર હોય કે પછી સમ્રાટ અશોક હોય તો એ એમનો મુખ્ય હેતુ રહેલો છે કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય તમે જુઓ કે ગુજરાત પ્રાંત જે છે અત્યારે ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર સુધીનો જે પ્રદેશ જે છે ત્યાં સુધી મૌર્ય સામ્રાજ્ય જે છે એ વિસ્તાર પામેલું હતું પછી પાટલીપુત્ર એટલે કે આજના બંગાળથી લઈને છે ગુજરાત સુધીનો પૂર્વથી લઈને પશ્ચિમ સુધીનો પ્રદેશ પણ તમે જુઓ કે જેની ઉપર મૌર્યનું શાસન હતું અને અહીંયા તમે જુઓ કે ગિરનારમાં લોક કલ્યાણ માટે લોકોને પાણી આસાનીથી મળી રહે એટલા માટે તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન નામનું એક તળાવ જે છે એ નિર્માણ કરવામાં આવ્યું હતું એનું જેનો ઉલ્લેખ તમે જુઓ તો મળી આવે છે પછી ગુપ્ત શાસન સ્કંદગુપ્તના સમયમાં એનું સમારકામ કર્યાનો પણ ઉલ્લેખ મળે છે અતિવૃષ્ટિના કારણે ઘણી વખત તમે જુઓ કે પાણી વધારે ભરાવાથી તળાવનું જે બાંધકામ જે છે એ તૂટી જાય છે તો ફરીથી તમે જુઓ કે આ ઉલ્લેખ પ્રાપ્ત થયો છે કે એનું સમારકામ કરવામાં આવ્યું હતું બીજું કુદરતી આફતો પૂર દુષ્કાળ વખતે પ્રજાને યોગ્ય મદદ કરવામાં આવતી હતી વર્તમાન સમયમાં પણ તમે જુઓ કે પૂર આવે છે દુષ્કાળ પડે અથવા તો કોઈપણ પ્રકારનો ધરતીકંપ થાય તો સરકાર જે છે સહાય જાહેર કરતી હોય છે તો કુદરતી આફતો વખતે પ્રજાને મદદ કરવામાં આવતી હતી એવા તમે જુઓ કે ઉલ્લેખો જે છે મૌર્ય સામ્રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે સમ્રાટ અશોક દ્વારા પ્રજા કલ્યાણ માટે રસ્તાઓ બનાવવા તથા પથિકાશ્રમો ખોલવામાં આવ્યા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મુસાફરો જાય છે તો એ વખતે આવા આધુનિક ટેકનોલોજીના જે વાહનો જે છે નથી એ વખતે ઘોડાગાડીમાં જવું પડે છે ઊંટ ગાડીમાં જવું પડે છે પગપાળા જવું પડે તો દિવસોના દિવસો વીતી જાય છે માની લો કે આજના સમયમાં આપણે સુરત જવું હોય તો ત્રણથી ચાર કલાકમાં આપણે સુરત પહોંચી શકીએ છીએ ટ્રેનમાં બેસીને પણ માની લો કે ચાલતા જવાનું આવે અથવા તો ઊંટ ગાડીમાં જવાનું આવે તો દિવસોના દિવસ લાગી જાય છે તો આવા સમય તમે જો કે એ સમયે તો આવી કોઈ સુવિધા હતી નહીં તો લોકોને દિવસોના દિવસો લાગે છે જતાં તો પ્રજાઓ માટે યોગ્ય રસ્તાઓ બનાવવામાં આવે છે અને સાથે સાથે લોકો આરામ કરી શકે છે થાક દૂર કરવા માટે વિસામો લઈ શકે એ માટે સમ્રાટ અશોક દ્વારા પથિકાશ્રમો પણ ખોલવામાં આવેલા હતા બીજું છે પ્રાદેશ પ્રાદેશિક અને સ્થાનિક એકમોનો વહીવટ પ્રાંતીય વહીવટ પ્રાંતીય વહીવટના વડા તરીકે રાજકુમારની જ નિયુક્તિ કરવામાં આવતી હતી અશોક રાજા થયો તે પૂર્વે ઉજ્જૈન અને તક્ષશિલાનો વડો હતો રાજકુમારને મહામાત્યવ મંત્રી પરિષદ દ્વારા વહીવટમાં સલાહ સૂચન આપવામાં આવતું હતું જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે પછી સંસદ છે જેમાં રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે અને પછી વડાપ્રધાન આવે છે આ કેન્દ્રીય વહીવટી તંત્ર છે આપણું એ જ પ્રમાણે તમે જુઓ કેન્દ્રથી આગળ આપણે વધીએ છીએ નીચેના લેવલ ઉપર આવીએ છીએ તો રાજ્ય વહીવટી તંત્ર આવે છે કે જેમાં રાજ્યપાલ આવે છે પછી વિધાનસભા આવે છે અને છેલ્લે ચીફ મિનિસ્ટર આવે છે તો જે પ્રમાણે તમે જુઓ તો વર્તમાન સમયમાં ભારત છે ભારત દેશ છે અને એના એક રાજ્ય તરીકે આ ગુજરાત છે તો કેન્દ્રીય વહીવટી તંત્ર મૌર્ય સામ્રાજ્યનું અને એ જ પ્રમાણે પ્રાંતિય વહીવટ આવે છે જે રીતે ચીફ મિનિસ્ટરનું પદ મૂકવામાં આવે છે સ્ટેટ લેવલ ઉપર એ જ પ્રમાણે તમે જુઓ કે પ્રાંતિક લેવલ ઉપર જ્યારે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે સર્વોચ્ચ અધિકારી તરીકે તો એ રાજકુટુંબનો જ વ્યક્તિ હોવો જોઈએ કેમ કારણ કે ઘણી વખત અહીંયા વિદ્રોહ થવાની શક્યતાઓ વધી જતી હતી કોઈ એવા વ્યક્તિને મૂકી દેવામાં આવે કે જે વિદ્રોહ કરી નાખે છે અને પ્રાંતને સ્વતંત્ર કરે છે પોતાના અલગ સામ્રાજ્યની સ્થાપના કરી નાખે છે તો એવા વ્યક્તિને મૂકવું નજીકનો કોઈ સગા સંબંધી ખાસ કરીને રાજાઓ દ્વારા પોતાના પુત્રને તમે જુઓ તો આવા પદ આપવામાં આવતા હતા જેથી વિદ્રોહની જે શક્યતાઓ જે છે એ અહીંયા ઘટી જાય છે જિલ્લો અને ગ્રામ્ય કક્ષાનો વહીવટ જિલ્લા કક્ષાએ તમે જુઓ તો પ્રદષ્ટ રાજુક અને યુક્ત જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી જે રીતે વર્તમાન સમયમાં તમે જુઓ તો જિલ્લાઓમાં જિલ્લાનું જે સર્વોચ્ચ પદ છે કલેક્ટર એના હાથ નીચે કામ કરે છે ડેપ્યુટી કલેક્ટર તાલુકા લેવલ ઉપર જે પ્રમાણે મામલતદાર છે એના હાથ નીચે કામ કરે છે નાયબ મામલતદાર ગ્રામ્ય લેવલ ઉપર તમે જુઓ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે જે કામ કરે છે સરપંચ અને તમે જુઓ કે સરકારના અધિકારી તરીકે જે કામ કરે છે તલહટી તો આ એક છેલ્લું એકમ આવી જાય છે જિલ્લા વહીવટી વહીવટીતંત્ર કલેક્ટરથી લઈને ગામના તલાટી કે સરપંચ સુધીના પદો તો જિલ્લા કક્ષાએ વહીવટ કરવા માટે તમે જો પ્રદષ્ટ રાજુક અથવા યુક્ત જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેને વર્તમાન કલેક્ટરના પદ સાથે જે છે એ આપણે લોકો સરખાવી શકીએ છીએ આ લોકોનું કાર્ય શું હતું તેમનું કાર્ય જમીનની માપણી કરવી જિલ્લાનું મહેસૂલ જે છે એને એકત્રિત કરવું કાયદો અને વ્યવસ્થા જાળવવી ગ્રામ્ય કક્ષાએ તમે જુઓ તો બે અધિકારીઓના નામ મળે છે એક છે ગોપ અને બીજા છે સ્થાનિક આ બે પ્રકારના અમલદારો જે છે એ જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતા હતા એટલે મૌર્ય સામ્રાજ્ય તમે જુઓ તો કેન્દ્રથી લઈને છે ગ્રામ્ય કક્ષા સુધી યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી અને મજબૂતાઈ એને આપવામાં આવી હતી જેથી મૌર્ય સામ્રાજ્ય જે છે એ લાંબો સમય સુધી ટકી શકે છે પણ અહીંયા તમે જુઓ તો એક બાબત એ છે કે સંપૂર્ણ સત્તા જે છે ફક્ત એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત હતી અધિકારીઓની નિમણૂક ભલે કરવામાં આવી હોય સ્ટેટ લેવલ ઉપર પ્રાંત લેવલ ઉપર અથવા તો જિલ્લા કક્ષાએ અથવા તો ગ્રામ્ય કક્ષાએ છેલ્લી સત્તા જે છે એ રાજાના હસ્તક રહેતી હતી કેમ કારણ કે એ સમયમાં રાજાશાહી જે છે એ પ્રચલિત હતી લોકશાહી નહીં વર્તમાન સમયમાં તમે જુઓ તો આપણા દેશમાં આપણો દેશ જે છે એ સંવિધાન મુજબ ચાલે છે એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણ સત્તા જે છે કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત કરવામાં નથી આવી ભારતના રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાનથી લઈને ગામના તલાટી કે સરપંચ સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે જો રાજા તમને ગમતા નથી તો તમે રાજાને દૂર નથી કરી શકતા જે છે એ નિભાવીને ચાલવું પડે છે પરંતુ માની લો કે વર્તમાન સમયમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ યોગ્ય પ્રમાણમાં કાર્યવાહી નથી કરતા તો આ એક લોકશાહી છે આપણે એમને હટાવી શકીએ છીએ એવું જરૂરી નથી કે પાંચ વર્ષ માટે આપણે એમ એ લોકોને જે ખુરશીમાં બેસાડ્યા છે તો પાંચ વર્ષ માટે એ ફિક્સ થઈ ગયા છે ના ભારતના બંધારણમાં ઘણી બધી એવી કલમો છે કે જેના થકી આપણે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની એક કલમ જે છે એ લગાવી શકીએ છીએ કેમ કારણ કે આ એક લોકશાહી છે પરંતુ મૌર્ય સામ્રાજ્યમાં તમે જુઓ તો આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કારણ કે સંપૂર્ણ સત્તા જે છે એ રાજાને હસ્તક હતી પરંતુ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીની સાલમાં તમે જુઓ તો મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થઈ જાય છે ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં તમે જુઓ કે અશોકનું સામ્રાજ્ય શાસન જે છે એ સમાપ્ત થાય છે પરંતુ એના જેટલા પણ અધિકારીઓ હતા એ નબળા સોરી એના જેટલા પણ તમે જો કે એના પછી આવનારા જેટલા પણ શાસકો હતા એ નબળા પુરવાર થાય છે મૌર્ય સામ્રાજ્યને ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અને સમ્રાટ અશોક જેવું તંત્ર આપી શકતા નથી અને મૌર્ય સામ્રાજ્ય જે છે એ અહીંયા સમાપ્ત થઈ જાય છે એટલે કે ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો સમ્રાટ બૃહદ રથનો પુષ્યમિત્ર શુંગ દ્વારા વધ કરી દેવામાં આવે છે એટલે ચંદ્રગુપ્ત મૌર્યથી જે યાત્રાની જે શરૂઆત થઈ હતી એટલે કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ત્રણસો બાવીસમાં એ મૌર્ય સામ્રાજ્ય બૃહદ રથના વધની સાથે ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં સમાપ્ત થઈ જાય છે અને ભારતમાં શુંગ વંશનો ઉદય થાય છે વિદ્યાર્થી મિત્રો અપેક્ષા રાખું છું કે મારું આજનું લેક્ચર આપણને વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે મારું આજનું જે લેક્ચર છે મૌર્ય સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર જેના વિશે આપ લોકો તો વિદ્યાર્થી મિત્રો આજનું આ લેક્ચર જે છે ભાઈ ચાલુ રાખ થોડી વાર હું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તો આજનું આ લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આશા રાખું છું કે આજે આપણે જે મૌર્ય સામ્રાજ્યના વહીવટી એ તંત્ર વિશે જે ચર્ચા કરી એમાં આપ લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું હશે નમસ્કાર